ઘણા સમયથી ચાલે છે પણ અત્યારે શ્રી નરનારાયણદેવના 200 વર્ષના પર્વ નિમિત્તે એના ઉપલક્ષમાં આપણે જે પ્રભાત ફેરી કરીએ છીએ એમાં આજનો આ વિશેષ દિવસ છે કે જેમાં આપણે બધા આ ચાતુર્માસની શરૂઆત કરીએ છીએ. નિયમી એકાદશી છે અને સાથે સાથે નરનારાયણદેવના 200 વર્ષના પર્વને પણ આપણે સતત સંભાળીએ છીએ. તો આવો આપણે ભક્તિભાવથી ભગવાનના રસમાં લીન થઈ અને ધૂન બોલીએ. નારાયણ સ્વામી નારાયણ નારાયણ
મારું નામ રાધેશ્યામ પટેલ છે, અંબાલાલભાઈનો દીકરો, અંબાલાલભાઈ વાલદાસ પટેલ. ભાવસારવાસમાં રહેવાનું અને આમ રહેવાનું અમદાવાદ. બેઝિકલી હું આમ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર. 20 તારીખે 11 હતી, એટલે કે એક દિવસ પહેલાં મને જાણકારી હતી કે પ્રભાત ફેરી સ્વામિનારાયણ મંદિરની નીકળતી હોય છે, આખા ગામમાં ફરતી હોય છે. તો એનો મેં લાભ લીધો અને એનાથી એક તો ધૂન આખા ગામમાં સરસ રીતે ફરી એ પણ જોવા મળ્યું, અને ગામની દરેક શેરીઓ એ પણ માહોલ જોવા મળ્યો. સવારના 5:30 પ્રભાત ફેરી નીકળતી હોય છે અને 6:30-7:45 વચ્ચે ફિનિશ થતી હોય છે. એના પછી આરતી, ધૂન, બધું જે કંઈ થતું હોય એ પ્રોસેસ બધી આખી મેં પૂરેપૂરી વિડીયોમાં લીધી છે. ઘણી જગ્યાએ મારે દોડવું પણ પડ્યું છે, કે ફેરી યાત્રા ઊભી નથી રહેતી, એ કન્ટિન્યુઅસ ચાલતી હોય છે. એટલે હું જ્યાં ઊભો હોય ત્યાંથી વિડીયો લીધા પછી પાછળ જાઉં, પાછળથી ફરી દોડતો જાઉં આગળ. એટલે ઘણા શોર્ટ કદાચ તમને જેવા જોવા મળશે કે જે હલતાઓ પણ હોય, કદાચ ના પણ હલે. એનું કારણ છે મારી પાસે આ ગિમ્બલ છે. ગિમ્બલના કારણે બહુ સ્મૂથ શૂટિંગ આવે છે. ગિમ્બલનું કામ છે, એક તો આ ઓટોમેટિક મોટરાઇઝ છે, એને હું આમ ચાલુ કરીશ એટલે એ ઓન થશે. આ ઓન થઈ ગયો અને હું લાંબુ પણ કરી શકું છું. અત્યારે હું મારા ઘરેથી મારું મંદિર, આપણું મંદિર દેખાય છે, એનું વિડીયો રેકોર્ડિંગ કરવાનો છું. તો એ હું બતાવીશ, આ કેમેરો ઓન કરું છું. એટલે આમાં મોટરાઇઝના કારણે કેમેરો મારો હું જાતે જ કશું કર્યા વગર આ રીતે આ ફેરવી શકું છું, અપ એન્ડ ડાઉન પણ કરી શકું છું, જેમાં તમારી સામે થાય છે. અને ગિમ્બલ કહેવાય છે આવી રીતે. આ મોટરાઇઝ છે. હવે હું એને હવે મંદિરનું ક્લોઝઅપ લઈશ જે તમને જોવા મળશે, અને ગામ પણ બતાવીશ. અહીંયાથી મંદિર દેખાઈ રહ્યું છે, હું થોડો આગળ જઈશ. સ્વામિનારાયણ મંદિર, ગામ વિહાર, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. આ આપણું વિહાર ગામ. બસ આવી રીતે ગિમ્બલથી શૂટિંગ કરી શકાય છે, ચાલીએ છે, પણ એની પર એની અસર થતી નથી. ધારો કે હું આમ આમ કરીશ પણ મારો કેમેરો, તમે જોશો કે હું એને ઉપર નીચે કરું છું પણ કેમેરો 90 ડિગ્રી રહેતો હોય છે, અને એટલે વાઇબ્રેશન ઘટી જતું હોય છે, એ પ્લસ પોઈન્ટ છે. અને કોઈ પણ વિડીયોનું કામ હોય અમે લોકો કરીએ છીએ, ધાર્મિક પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય, એવા પ્રસંગો પણ અમે વિડીયો શૂટિંગમાં કરીએ છીએ. અને અમે ડિલિવરી હંમેશા યુટ્યુબમાં આપીએ છીએ, જેથી પેન ડ્રાઈવમાં નથી આપવી પડતી. દેશ વિદેશમાં ક્યાંય પણ સંબંધી રહેતા હોય છે તો અમારો વિડીયો આરામથી નેક્સ્ટ ડે જ પહોંચી જશે. આજે ડિલિવરી આપી તો એના એ સેકન્ડે પણ પહોંચી જાય છે. એવી રીતે જય સ્વામી. હા, આવી જશે.
Thank you.
પર જ્યાં પુરુષોત્તમ નારાયણ સ્વયં સાત સાત વાર પધાર્યા છે અને આ ભૂમિને પાવન કરી છે એ વિહાર ગામમાં બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનનું ભજન ભગવાનના શબ્દો આખા ગામના લોકોના કાને પડે અને વાતાવરણમાં જે શુદ્ધિ પવિત્રતા હકારાત્મકતા આવે છે અને નકારાત્મકતાનો જે નાશ થાય છે એના કારણે આ વિહાર ગામ એ દિવ્ય એવું વિહાર ધામ બની ગયું છે। ઘનશ્યામ મહારાજ
Thank you.
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ.